नमस्कार मित्रों, फरीथी एक बार आपणी चैप्टर 8 नी यूनिक पद्धतिनो भाग 3 लईने तमारी समक्ष आव्यो छूं। तो भाग 3 मां फरीथी एक बार आगळनी थियरी चर्चा करीए छे। आपणे पहेलो प्रश्न एमां स्थानांतर अने पथ लंबाई वच्चेनो तफावत स्पष्ट करो। तो जो स्थानांतर कोने कहेवाय, तो गतिमान पदार्थ अंतिम वेग अने प्रारंभिक वेग वच्चेना अंतरने स्थानांतर कहे छे। फरीथी एक वक्त, गतिमान पदार्थ ना अंतिम वेग अने प्रारंभिक वच्चेना अंतर ने स्थानांतर कहे छे। उदाहरण आपूँ के मारे अहींथी मुंबई जवुं छे, तो मुंबई 596 किलोमीटर छे, तो मारो अंतिम वेग मुंबई अने प्रारंभिक वेग अहींथी कीधुं एटले हूँ अत्यारे क्यां बैठो छूं। बाळको, यूनिक पद्धतिथी साचुं कहूँ छूं, हूँ IIM रोड पर बैठो छूं। जो रोड पर विडियो बनावुं छूं, યુનિક પદ્ધતિથી ભણાવું છું તમને। તો IIMથી બોમ્બે સુધીનું અંતર, તો અંતિમ વેગ અને પ્રારંભિક વેગ, અંતિમ વેગ કયો હતો મારો બાળકો? બોમ્બે, અને પ્રારંભિક વેગ IIM, એ વચ્ચેના અંતરને શું કહે છે? સ્થાનાંતર કહે છે। વ્યાખ્યા ખબર પડી ગઈ બાળકો? આગળ પથ લંબાઈની વ્યાખ્યા શીખીશું। ગતિમાન પદાર્થે કાપેલા અંતરને પથ લંબાઈ કહે છે। હવે હું રહું છું ગાંધીનગર, બરાબર, અને IIM રોડ સુધી મેં લગભગ 26 કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે। તો આ કાપેલા અંતરને શું કહેવાય? પથ લંબાઈ કહે છે। આગળ, ગતિની જરૂર પડતી નથી, આમાં કોઈ ગતિની જરૂર પડે નહીં, જ્યારે અહીંયા ગતિની જરૂર પડે છે તે ધન, ઋણ કે શૂન્ય હોય છે, તો તે ફક્ત ધન જ હોય છે। આગળ, તે અદિશ રાશિ ધરાવે છે, તો તે સદિશ રાશિ ધરાવે છે। મોસ્ટ IMP પ્રશ્ન છે, એવો જ બીજો પ્રશ્નની ચર્ચા કરીએ છીએ બાળકો। ઝડપ એટલે શું? SI પદ્ધતિના એકમો ચર્ચો। તો પદાર્થે કાપેલા અંતર અને તે માટે લાગતા સમયને ઝડપ કહે છે। પદાર્થે જે અંતર કાપ્યું હોય, હવે અંતર કાપવા માટે કોઈ સમય લીધો હોય, એ સમયને શું કહેવાય? ઝડપ કહીશું। તો જો ઝડપ બરાબર પદાર્થે કાપેલું અંતર ભાગ્યા તે માટે લાગતો સમય, જેને એકમ રાશિમાં દર્શાવી શકાય V બરાબર S એટલે સ્થાનાંતર ભાગ્યા T એટલે સમય। SI પદ્ધતિના એકમો, બે માર્ક્સમાં પૂછાય ઝડપના SI પદ્ધતિના એકમો, તો પહેલો કિલોમીટર, એને દર્શાવાય KMH-1 કિલોમીટર પ્રતિ હવર, મીટર પ્રતિ સેકન્ડ એટલે MS-1, સેન્ટીમીટર CMS-1, અને ઝડપ કઈ રાશિ છે? તે અદિશ રાશિ છે। બોલો, કમ્પ્લીટ ખબર પડી ગઈ? આગળ નવો પ્રશ્ન, સરેરાશ ઝડપ એટલે શું? SI પદ્ધતિના એકમો દર્શાવો। તો પદાર્થે કાપેલા અંતર અને તે માટે લાગતા સમયને સરેરાશ ઝડપ કહે છે। ફરીથી એકવાર, પદાર્થે કાપેલા અંતર અને તે માટે લાગતા સમયને સરેરાશ ઝડપ કહે છે। કમ્પ્લીટ ખબર પડી ગઈ? આગળ એનું સૂત્ર, સરેરાશ ઝડપ બરાબર પદાર્થે કાપેલું અંતર ભાગ્યા તે માટે લાગતો સમય, એટલે એને સરેરાશ ઝડપને દર્શાવીશું VAV બરાબર S/T। SI એકમોની ચર્ચા કરીએ બાળકો, તો SI એકમમાં પહેલું કિલોમીટર, તો કિલોમીટરમાં જેમ આપણે ઝડપના દર્શાવ્યા હતા એ જ KMH-1, MS-1, CMS-1 આ પણ કેવી રાશિ છે? અદિશ રાશિ દર્શાવે છે। એના પછીનો મોસ્ટ IMP પ્રશ્ન બાળકો, વેગ એટલે શું? SI પદ્ધતિના એકમો જણાવો। તો વેગ એટલે, વેગ બરાબર પદાર્થે કાપ કરેલું સ્થાનાંતર ભાગ્યા સમય। તો આના પરથી વ્યાખ્યા ખબર પડી જાય, પદાર્થે કરેલા સ્થાનાંતર અને તે માટે લીધેલા સમયને વેગ કહે છે। વેગને પણ v વડે દર્શાવાય અને સ્થાનાંતરને S/T, ઝડપ જેવું જ સૂત્ર થયું, એટલે પદાર્થે કરેલા સ્થાનાંતર માટેના સમયને વેગ કહે છે। SI પદ્ધતિના એકમો પણ ઝડપની જેમ સેમ ટુ સેમ, તો એકમો એમ આવશે, પરંતુ આ કઈ રાશિ છે? સદિશ રાશિ છે, કારણ કે આ દિશા દર્શાવે છે। આગળ જઈશું બાળકો, મોસ્ટ IMP પ્રશ્ન છે એ પણ, પ્રવેગ એટલે શું? SI પદ્ધતિના એકમો જણાવો।
तो पदार्थना वेगमान में थतो फेरफार अने ते माटे ना समय ने प्रवेग कहे छे। प्रवेगनु सूत्र लईशुं बाळको, प्रवेग बराबर वेगमान में थतो फेरफार भाग्या समय। तो आना परथी व्याख्या बनाई सको, वेगमान में थता फेरफार ने समय ने आधारे जोई शकाय तेने प्रवेग कहे छे। प्रवेग ने बाळको ए राशि वडे दर्शावाय, ए बराबर डेल्टा वी अपॉन डेल्टा टी। एसआई पद्धति में एकम मीटर प्रति सेकंड स्क्वेर, सीजीएस एकम सीएम सेंटीमीटर प्रति सेकंड स्क्वेर। ते कई राशि दर्शावे छे, सदिश राशि दर्शावे छे। बोलो कम्प्लीट खबर पड़ी गई। आगळ एक दाखलो छे, पहला रकम जोई लो। मुसाफरीना प्रारंभना समय में कारनू ऑडोमीटर। हवे कारनू ऑडोमीटर एटले आ प्रकारनू ऑडोमीटर, जो अहींया कार छे आ ऑडोमीटर कहेवाय। ओके बाळको, एटला माटे ज हुं अहींया तमने रोड पर लाव्यो छुं। हवे आ कारनू ऑडोमीटर छे, एनू अवलोकन कर्युं तो 2000 किलोमीटर नोंधेला छे। जेम आ गाड़ीमां केटला किलोमीटर छे जोई लईए, तो जो आ गाड़ीमां कंईक 6377 છે। એ જ રીતે અહીં કેટલા ઓડોમીટર આપેલા છે, 2000 કિલોમીટર હવર બરાબર। અને મુસાફરો અંતમાં 2400 કિલોમીટર દર્શાવે છે। જો આ મુસાફરી દરમિયાન લાગતો સમય 8 કલાક હોય તો કારની સરેરાશ ઝડપ કિમી પ્રતિ હવર એટલે કિલોમીટરમાં જ શોધવાની છે અને મીટર પ્રતિ સેકન્ડમાં શોધવાની છે। તો પહેલાં આપણે ગણતરી શું કરીશું, કારે કાપેલું કુલ અંતર પહેલાં કેટલું દર્શાવેલું હતું, 2000, અને કેટલું થયું 2400, તો 2400 માઇનસ 2000 એટલે કેટલા કિલોમીટર અંતર કાપ્યું, 400। સીધી વસ્તુ છે, તમે તમારા ઘરેથી નીકળ્યા ત્યારે તમારા કારમાં બતાવ્યું હતું 20 કિલોમીટર, અને તમે પહોંચ્યા પછી 40 કિલોમીટર બતાવ્યું, તો તમે અંતર કેટલું કાપ્યું કહેવાય, 20 કિલોમીટર। હવે કુલ સમય કેટલો આપેલો છે, જો 8 કલાક આપેલો છે અહીંયા, તો અહીંયા સમય દર્શાવીશું 8 કલાક। કિલોમીટર પ્રતિ ગણતરી કરવાની છે, તો આપણે સરેરાશ ઝડપનું સૂત્ર આગળ શીખ્યા હતા વ્યાખ્યામાં, જો આ રહ્યું શું હતું, VAV ભાગ્યા બરાબર S અપોન T, તો VAV બરાબર S અપોન T। VAV કેટલો આપેલો છે આપણે શોધ્યો, 400 કિલોમીટર। સમય કેટલો આપેલો છે, 8, ઉડાડીશું એટલે કેટલો આવશે, પહેલાં 0 8 50 40 એટલે 50 કિમી કલાક। હવે મીટર પ્રતિ સેકન્ડમાં ગણતરી કરવાની છે, તો ગણતરી કરીએ, કિલોમીટરમાં કેટલા શોધતા, 50। હવે 1000 મીટર એટલે 1 કિલોમીટર થાય, એટલે 1000 મૂકીશું ભાગ્યા 1 કલાકની સેકન્ડો કેટલી થાય, 3600 સેકન્ડ, તો 0 0 ઉડાડી દઈએ બાળકો, તો આપણી જોડે રહેશે 50 × 10 એટલે 500 ભાગ્યા 36, 500 ભાગ્યા 36 કરશો એટલે 13.88 ms-1। બોલો કમ્પ્લીટ ખબર પડી ગઈ। તો બાળકો આવો જ એક દાખલો છે જે તમારે જાતે ગણવાનો છે, જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લેજો। આ દાખલાનો જવાબ હું નહીં કહું, ના મળે તો પેમ્પલેટમાં તમને મળી જશે, સ્ક્રીનશોટ લઈ લેજો। આ દાખલો જાતે ગણવાનો છે સેમ ટુ સેમ પદ્ધતિથી। ઓકે, આ તમારું હોમવર્ક, નવા વિડીયો સાથે ફરીથી મળીશું, જય શ્રી કૃષ્ણ।